नवरात्रि शुरू थाय एना पछी लोको ने धूम पड़ी जशे। हवे ऑफिस होय के बीजा बधा काम होय, लोको ने थोड़ुक जल्दी कम्प्लीट करवी पड़शे, केम कि नवरात्रि शुरू थाय एटले गरबा रमवानुं पण वखत आवी जाय। तो मार्केटनी जे माहौल छे एकदम बदली जाय छे। आपणे जोई शकीए कि अहींया चणिया चोली होय कि ज्वेलरी होय कि छोकराओ माटे केडिया होय, डिफरंट डिफरंट ब्लाउजीस होय, आ बधु वस्तुओ तमे मार्केटमां जोवे मळी शके छे। गरबा एटले कि गुजरात, अने हवे गुजरातीओना फेवरेट त्यौहार एटले कि नवरात्रि आवी रही छे। गुजरातीओना लोहीमां छे गरबा नी खरेखर, केम कि ओकेजन जे पण होय डांस एटले गरबा ज थवाना छे। नवरात्रि एक एवो त्यौहार छे जेना माटे लोको बहु ज एक्साइटेड होय छे। નવરાત્રિના 9 દિવસ અને આ 9 દિવસથી ધૂમ જ એકદમ અલગ હોય છે। લોકો નવરાત્રિના લીધે એમના જે કામ હોય છે એ હવે ઓફિસનું હોય કે પોતાના પર્સનલ કામ થોડુંક જલ્દી પતાવી લે નહીં, કેમ કે એમને ગરબા રમવાના હોય છે। અને એમાં પણ છોકરીઓનો તો એવું છે કે 9 દિવસ માટે 9 ડિફરન્ટ ચણિયા ચોલી અને દરેક આઉટફિટ જોડે ડિફરન્ટ જ્વેલરી હોય છે। હવે નવરાત્રિને લઈને અમદાવાદની માર્કેટમાં પણ ખૂબ જ રોનક દેખાઈ રહી છે। માર્કેટમાં અલગ અલગ ડિઝાઇન્સની ડિફરન્ટ પેટર્નની ચણિયા ચોલી, ઓક્સિડાઇઝ જ્વેલરી, છોકરાઓ માટે રંગબેરંગી કેડિયા અને નાના બાળકો માટે પણ બહુ જ ઓપ્શન છે। આપે ડબલ ઘેરમાં નવી ઘેરવાળી આવી છે, આ ઘેરવાળામાં આવી છે, પટોળામાં આવી છે, પછી આ અત્યારે હેવી ડબલ ઘેરમાં ચાલે છે, ડબલ વિન્ટમાં ચાલે છે, પછી પ્લેનમાં બંગડીવાળામાં ચાલે છે, બધી નવી નવી અલગ અલગ વેરાયટી આવી છે। જેવી ચણિયા ચોળી એવો ભાવ અને અલગ અલગ ટ્રેડિશનલ વસ્તુ, અમારો ટ્રેડિશનલ વસ્તુ નવરાત્રિમાં ટ્રેડિશનલ વસ્તુ વધારે ચાલે છે। ઘેરવાળી વસ્તુ વધારે ગમે છે એમને, સિમ્પલ પ્લેન અને પ્લેનમાં અત્યારે જો આ પટોળામાં અત્યારે પ્લેન ઘેરવાળી ડબલ ઘેરમાં ચાલે છે, 12 મીટરનો ઘેર ચાલે છે, અત્યારે ડબલ ઘેરમાં વધારે ચાલે છે। નવી નવી બધી અલગ અલગ વસ્તુ, બધી જેવી વેરાયટી ગ્રાહક માંગે એવી વસ્તુ મળે અને ટ્રેડિશનલ વધારે વધારે ચાલે અમારે। જ્યાં લોકો ભાદરવાની ગરમીમાં પગ બહાર મૂકવાનું ટાળતા હોય છે ત્યાં નવરાત્રિને લીધે ગરમીમાં શોપિંગ માટે નીકળેલા જોવા મળી રહ્યા છે। આટલો તડકો પણ નવરાત્રિની એક્સાઇટમેન્ટ લોકોને નથી રોકી રહ્યો। ઘાઘરા ચોલી કે ચણિયા ચોલી સાથે પહેરવા માટે ઓક્સિડાઇઝ જ્વેલરીમાં પણ બહુ જ ઓપ્શન્સ છે। છોકરીઓ માટે અફઘાની જ્વેલરીથી લઈને અલગ અલગ ડિઝાઇન્સના ચોકર, યુનિક સેટ સાથે કમરબંધ અને બેંગલ્સમાં પણ ઘણું વધુ ઓપ્શન જોવા મળી રહ્યું છે। કલેક્શનમાં એવું છે કે ડબલ બાજુ ચાલે છે, તો ડબલ 3 રીતે પહેરાય ચણિયા ચોળી, એ અલગ અલગ રીતે ડિઝાઇનો પહેરાય, સિમ્પલમાં બી આવે, વર્કવાળી બી આવે અને આ બંને સાઈડ વર્કવાળું બ્લાઉઝ બી આવશે આમાં। અત્યારે તો એ જ ચાલે છે વર્કવાળા જ વધારે, કે પ્લેન તો બધી જગ્યાએ મળી જ રહ્યા છે, નકર લોકડામાં નોનસ્ટોપ વર્કવાળા જ ચાલે છે। લોકોમાં આ વખતે એક્સાઇટમેન્ટ લેવલ વધી ગયો છે, કેમ કે છેલ્લા 2-3 વર્ષમાં તો કોરોનાના કારણે લોકડાઉન હતું કે રેસ્ટ્રિક્શન હતા, પણ આ નવરાત્રિમાં આવી કોઈ રેસ્ટ્રિક્શન્સ નથી જે ખેલૈયાઓને ગરબે ઘૂમતા રોકી શકે, જેના કારણે લોકોમાં બહુ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પણ આ જે માર્કેટ છે લો ગાર્ડન, એ મારા 70 વર્ષથી મારા એક્સપિરિયન્સ છે અને આ વખતે એટલે એક્સાઇટેડ છું નવરાત્રિ માટે કે જે ગામઠી વર્ક છે એમાં બી નવો નવો લુક જોવા મળ્યો છે, હેન્ડવર્કમાં બી નવું નવું હેન્ડવર્ક જે વર્ક છે ઓલ્ડ વર્ક એ બધું મારા ડિઝાઇનનું અને હેન્ડવર્કનું બધું નવું નવું કલેક્શન છે। તો મેં બી જો આ વર્ષે શોપિંગ કર્યું છે હેન્ડવર્કમાં, જે ગામઠી વર્કમાં છે, 9 પ્લાયનો જે ચણિયો છે એ ચણિયા ચોરી છે, બ્લાઉઝમાં અલગ અલગ વેરાયટી છે અને અત્યારે મેં જે શોપિંગ કર્યું છે એકચ્યુઅલી મારું 5000 સુધીનું મારું શોપિંગ થઈ ગયું છે અને હજી બાકી છે નવરાત્રિ સુધી આવતા થાય, બહુ જ એક્સાઇટેડ છું। જેમ જેમ નવરાત્રિ નજીક આવે છે એમ એટલી એક્સાઇટેડ છું ને કે શોપિંગ કમ્પ્લીટ કરી અને મારે બસ હવે જે નવરાત્રિ આપણે એન્જોય કરીએ, કેમ કે લોકડાઉનમાં તો જો આપણે 1 વર્ષ તો મારા આપણે 2 વર્ષ તો બગડેલા જ, પાર્ટી પ્લોટ્સ ને બધું બંધ હતું, પણ આ વખતે જે હવે ચાન્સ હોય ને નેક્સ્ટ ટાઈમ બી જે ફર્સ્ટ હતો યા ચાન્સ, એ થોડો ડર બી હતો લોકડાઉનને લીધે કોરોનાને લીધે, પણ આ વખતે તો બહુ જ છે કે એકદમ ફ્રેન્કલી એકદમ ફ્રીલી કે કંઈ બી ટેન્શન નથી આપણને સેનું બી, એટલે બહુ જ હું એક્સાઇટેડ છું નવરાત્રિ માટે। વેલ આ વિડીયોમાં તો બસ આટલું જ, હું જઈને મારી શોપિંગ પતાવું ત્યાં સુધી તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે હું રોશની સિંહ, મંતવ્ય ન્યૂઝ।